શું ડેન્ગ્યુ શિયાળામાં પણ થાય? તો ડેન્ગ્યુ જીવલેણ છે, જાણો ક્યારે અને કઈ રીતે. ચાલો આજે જાણીએ ડેન્ગ્યુ વિશે એટલું જ. ડેન્ગ્યુ એક વાયરસથી થતો અને એડિસ જીપ્ટી અને એડિસ એલ્બોફિટકસ નામના મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ મચ્છર કોઈ ડેન્ગ્યુ ધરાવતા માણસને કરડે તો તે વાયરસ મચ્છરમાં આવે છે. આવા વાયરસવાળા મચ્છર સામાન્ય તંદુરસ્ત માણસને કરડે તો તે માણસને ડેન્ગ્યુ થાય છે. આમાં ડેન્ગ્યુ દરેક ઋતુમાં જ્યાં મચ્છરની હાજરી હોય ત્યાં કોઈને પણ થઈ શકે છે. રોગના ચિહ્નો અને ગંભીરતા અનુસાર તેને 3 ભાગમાં વહેંચી શકાય. 1 સાદો ડેન્ગ્યુ તાવ એટલે કે માઇલ્ડ ડેન્ગ્યુ ફીવર, 2 ડેન્ગ્યુ હેમરેજિક ફીવર DHF અને 3 ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ DSS. આમાંથી ડેન્ગ્યુ હેમરેજિક ફીવર DHF વધુ તીવ્ર પ્રકારનો છે, જીવલેણ કે ઘાતક નીકળી શકે છે. સાદો ડેન્ગ્યુ તાવ માઇલ્ડ ડેન્ગ્યુ ફીવર તેમાં મચ્છરને કરે છે પછી 7 દિવસની અંદર લક્ષણો દેખાઈ શકે છે, જેમ કે તીવ્ર તાવ 107-106 ડિગ્રી, સ્નાયુ અને સાંધામાં તીવ્ર દુખાવો, આંખના દોરા પાછળ અને માથામાં અતિશય દુખાવો, મોં સુકાવો, લાલ છકામાં ફીકી ચામડીને વધુ ઊંઘ આવવી, એ બધા સાદા ડેન્ગ્યુ તાવના લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો સામાન્ય રીતે 1 અઠવાડિયામાં નોર્મલ થઈ જાય છે, ઘાતક નથી. તે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર જો ઉપરના સાદા ડેન્ગ્યુના લક્ષણો દેખાવાના બંધ ના થાય એટલે કે જો સારવાર ન મળે તો સાદા ડેન્ગ્યુમાંથી ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાં પરિવર્તન થાય છે. ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાં શરીરના આંતરિક ભાગોમાંથી લોહી વહેવાની શરૂઆત થાય છે. લક્ષણો જેમ કે નાક મોઢામાંથી લોહી આવવું, ધબકારા ધીમા થવા, પેટમાં ગરબડ, ચામડી પર લાલ ફોટકી, ઉલટી ઉબકા, ઉલટી અથવા મળમાં લોહી આવવું, લોહીમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા થવા, લીવર ઉપર સોજો, જો આ પ્રકારના ચિહ્નો જોવા મળે તો તુરંત ડૉક્ટરની સારવાર લેવી જરૂરી છે. આ પ્રકારનો ડેન્ગ્યુ ઘાતક છે, જીવલેણ છે. ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ તે પણ ડેન્ગ્યુનું એક ઘાતક સ્વરૂપ છે. સાદા ડેન્ગ્યુમાં આગળ જણાવ્યા મુજબના સામાન્ય લક્ષણો સિવાયના સમય જતાં આ મુજબના ગંભીર લક્ષણો પણ જોવા મળી શકે છે, જેમ કે સતત ઉલટી થવી, શરીરમાં પાણી થવું, ઓછું થઈ જવું, ચક્કર આવવા, અસંતુલન, બ્લડ પ્રેશર એકાએક ઓછું થવું અને સતત લોહી વહેવું. આમ DHF એટલે કે ડેન્ગ્યુ હેમરેજિક ફીવરની DSS ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ બંને પ્રકારના ડેન્ગ્યુમાં જો સારવાર ન મળે તો ડેન્ગ્યુ ઘાતક કે જીવલેણ બની શકે છે. સામાન્ય રીતે જો આગળ બતાવેલ લક્ષણો હાજર હોય તો ડૉક્ટર દ્વારા આગળના ટેસ્ટ તપાસ કરીને ડેન્ગ્યુ વિશે ખાતરી કરવામાં આવે છે. સામાન્ય રીતે ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયાના લક્ષણો સમાન હોવાથી ડૉક્ટર દ્વારા લેબોરેટરીમાં તપાસ કરાવવામાં આવે છે. ડેન્ગ્યુ માટે IgG IgM એટલે કે એન્ટીજન એન્ટીબોડી ટેકનિક દ્વારા શરીરમાં ડેન્ગ્યુના વાયરસ છે કે નહીં તે ચોક્કસ રીતે જાણી શકાય છે. આપણે ત્યાં સામાન્ય રીતે ડેન્ગ્યુની કાર્ડ ટેસ્ટ થાય છે, જે બાજુમાં દર્શાવેલ છે. ઉપરાંત લોહીમાં પ્લેટલેટ, ટ્રાક કણો, WBC એટલે કે શ્વેત કણો, RBC લાલ રક્ત કણો વગેરેની તપાસ કરાવાય છે. પ્લેટલેટની નોર્મલ સંખ્યા 1.5 લાખથી 4 લાખ જેટલી અને શ્વેત કણની સંખ્યા 4,000-10,000 જેટલી હોય છે. પરંતુ ડેન્ગ્યુમાં શરૂઆતમાં આ પ્લેટલેટ અને શ્વેત કણની સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવે છે. આ બધા કાઉન્ટની નિયમિત કલાકોએ તપાસ કરીને દર્દીની આંતરિક સ્થિતિ જાણવામાં આવે છે. આ ઉપરાંત લીવરના ટેસ્ટ જેમ કે બિલિરુબિન અને SGPT પણ કરાવાય છે, કારણ કે ડેન્ગ્યુના વાયરસ લીવર ઉપર પણ અસર કરે છે. ડેન્ગ્યુના બધા જ લક્ષણોને જુદા જુદા ફેજ એટલે કે તબક્કાવાર થતા ફેરફારો એકસાથે નીચેના ચિત્ર મુજબ જાણી શકાશે. ડેન્ગ્યુની સારવાર મચ્છર ફેલાવો
નિયંત્રણ તેમજ ડેન્ગ્યુ વિશેની કેટલીક અજાણી વાતો આપણે આવતા વિડીયોમાં એટલે કે બીજા પાઠમાં કરીશું. આ માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, નીચે બેલનું બટન દબાવો અને મેળવો મારા નવા વિડીયોના નોટિફિકેશન. આભાર.